हेलो दोस्तों, आज आपणे वडनगरना सपूतो विषे माहिती मेळवीश। वडनगरमां जन्मीने देशना वडाप्रधान श्री सुधी पहोंचेल माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब ए वडनगरमां जन्मेल एक विरल व्यक्तित्व छे। किशोरावस्थामां ज राष्ट्रीय स्वयंसेवक संघ साथे जोड़ाई अने जाहेर जीवन में अगत्यनो फाळो आपनार श्री नरेन्द्रभाई ए त्यारबाद गुजरात में भाजपना सत्ता स्थाने पहोंचाड़वामां एक अगत्यनुं काम तेओश्रीए करेल। ए सिवाय देशना वडाप्रधान बनवा पहला 14 वर्ष सुधी गुजरातना मुख्यमंत्री श्री तरीके कामगिरी संभाळेल। तेओ एक दीर्घद्रष्टा नेता तरीके ख्याति पाम्या। तेओए गुजरात ने धर्मूथी बदलवामां फाळो आप्यो छे। गुजरातना मुख्यमंत्री सिवाय पण अने देशना वडाप्रधान बने ए सिवाय पण एमना व्यक्तित्वना जुदा जुदा पासाओ छे। तेओ एक संवेदनशील कवि अने लेखक पण छे। एमना विषे घणी बधी माहिती आपणने उपलब्ध छे। एमना विषेनी नानी नानी चीनवट भरी माहिती मेळवा माटे मारुं पुस्तक द हिस्टोरिकल हेरिटेज सिटी वडनगर વાંચવું જ રહ્યું। એમાં એમના વિશેની ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે। વડનગરમાંથી બીજે એક મહાનુભાવ ડૉક્ટર દ્વારકાદાસ જોશી સાહેબ છે કે જેઓ મુંબઈની અંદર પોતાની દીકતી કમાણી ડૉક્ટર તરીકેની એક દીકતી કમાણી છોડી અને વડનગરના સેવાના કાર્યોમાં પ્રવૃત્ત બન્યા હતા। ડૉક્ટર જોશી સાહેબ એ ગાંધીજી અને વિનોબાજીના આદર્શોને વરેલા હતા। વિનોબાજીના ગ્રામ્ય સ્વરાજના તેઓ એક સારા સ્વપ્નદ્રષ્ટા હતા। એમને વડનગરની અંદર વડનગર નાગરિક મંડળ હોસ્પિટલ દ્વારા સેવાના કાર્યની અંદર ઝંપલાવ્યું અને વડનગર પંથકને આઝાદી પછી એક સારું નજરાણું નાગરિક મંડળ હોસ્પિટલ દ્વારા પૂરું પાડ્યું હતું। તેઓ શ્રી એ વિનોબાજીના સર્વોદયના વિચારોને વરેલા હતા। એ સિવાય બીજા એક મહાનુભાવે ડૉક્ટર વસંતભાઈ પરીખ છે। ડૉક્ટર વસંતભાઈ પરીખ એ ઓખના સર્જન ડૉક્ટર હતા। તેઓ ડૉક્ટર દ્વારકાદાસ જોશી સાહેબની સાથે રહી અને વડનગર નાગરિક મંડળ હોસ્પિટલની અંદર સેવા આપતા હતા। એ સિવાય જાહેર જીવનમાં પણ ડૉક્ટર વસંતભાઈ પરીખનું એક યોગદાન રહેલું છે। ધરોઈના સ્વપ્નદ્રષ્ટા એવા વસંતભાઈ એ 1967થી 1971 સુધી ખેરાલુ વડનગર વિધાનસભાના ધારાસભ્ય તરીકે પણ રહેલા છે। તેઓ એકમાત્ર એવા ધારાસભ્ય હતા કે જે પ્રજાના પૈસે ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડતા હતા। એ સિવાય વડનગરમાં એક રસિકલાલ દવે સાહેબનું પણ એક અગત્યનું પ્રદાન છે। સમાજવાદી એવા શ્રી દવે સાહેબ એ વડનગરમાં આનર્ત શિક્ષણ કેન્દ્ર દ્વારા શિક્ષણના ક્ષેત્રે એક પ્રભાવશાળી કામ કર્યું છે। એ સિવાય તેઓ વડનગર નગરપાલિકાના ઉપપ્રમુખ તથા પ્રમુખ પણ રહેલા છે। એક ચંદ્રકાંત કાળીદાસ નાયક
એ વડનગરમાં સ્વાતંત્ર સેનાની તરીકે પ્રખ્યાત છે. તે 1942ની હિન્દ છોડો આંદોલનમાં હિસ્સો લીધો હતો અને સ્વાતંત્ર સૈનિક તરીકે તેઓ પ્રવૃત્ત હતા. આઝાદી પહેલાં વડનગરની અંદર પુસ્તકાલયની સ્થાપના કરી અને લોકોને વાંચતા કરવાનું શ્રેય એ શ્રી ભોગીલાલ ચકુલાલને જાય છે. એમને વડનગરના પુસ્તકાલય માટે દાન આપી અને પુસ્તકાલયનો પાયો નાખ્યો. લક્ષ્મી અને સરસ્વતી બંનેનો સંગમ એ શ્રી ભોગીલાલ ચકુલાલમાં હતો. એ સિવાય માયાભાઈ મણિભાઈ મહેતા એ જ્યારે વડનગરની નગરપાલિકા બની ત્યારે એના સૌપ્રથમ પ્રમુખ રહ્યા હતા. આનંદરાય ધનજીભાઈ શેઠ એ પણ ગાયકવાડના સમયમાં એક અગત્યના આગેવાન હતા અને વડનગરના નગર શેઠ તરીકે જાણીતા હતા. એ સિવાય આપણે વાત કરીએ તો શ્રી ચેલારામ ખોડીદાસ રાવળ કે જેઓ વડનગરની સહકારી પ્રવૃત્તિઓ ની અંદર અગત્યનું પ્રદાન ધરાવતા હતા. એમને સ્થાપેલ ધી વડનગર બીડી કામદાર સહકારી મંડળી લિમિટેડ એ વડનગરના શાક માર્કેટની સામે મેઇન બજારમાં પ્રવૃત્ત હતી. 1958થી વડનગર એ મંડળીની સ્થાપનાથી મોડી અને તેમના મૃત્યુ પર્યંત ઈસવીસન 1988 સુધી તેઓ તેના પ્રમુખ રહેલા. એ સિવાય શ્રી ચેલારામભાઈએ વડનગરની અંદર નવજીવન છાત્રાલય તથા મણુદની અંદર નવજીવન આશ્રમ શાળાની સ્થાપના કરેલી અને તેના પ્રમુખ તરીકે પણ તેઓએ સેવા આપેલી. એ સિવાય એક સોમાભાઈ મોદી કે જેઓ વડનગરની અંદર વૃદ્ધાશ્રમ દ્વારા સેવાના કાર્યની અંદર કાર્યરત છે અને તેઓ આજે પણ વડનગરના વિકાસમાં અગત્યનો ભાગ એમનો હાલ પણ છે. વડનગરને શિક્ષણ ક્ષેત્રે નામના અપાવનાર એવા 3 PhD ડિગ્રી ધારક મહાનુભાવો પણ વડનગરની અંદર છે. એમાં સૌથી પહેલાં ડૉક્ટર રમણલાલ જોશી સાહેબ કે જેઓ વડનગરમાં જન્મી અને વડનગરના સૌપ્રથમ PhD બન્યા હતા. એમને સરસ્વતી ચંદ્ર જેવા ગ્રંથના રચયિતા ગોવર્ધનરામ વિશે સંશોધન કરી અને ગોવર્ધનરામ એક અધ્યયન વિષય ઉપર PhD કર્યું હતું. તેઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર ભાષા વિદ્યાભવનમાં લેક્ચરર તરીકે કાર્યરત હતા. અક્ષરની આબોહવા દ્વારા તેઓ કોલમ લેખક તરીકે પણ જાણીતા હતા. વડનગરના બીજા PhD થનાર ડૉક્ટર ભગુભાઈ ચેલારામ રાવળ એ પોલીસ ખાતા જેવા વૃક્ષ વિભાગમાં કામ કરતા કરતા 34 વર્ષની નાની વયે PhD કરવાનું શ્રેય પ્રાપ્ત કર્યું હતું. તેઓ શ્રી ચુનીલાલ મડિયાની સાહિત્ય સિદ્ધિ વિષય ઉપર PhD કર્યું હતું. એક રાવળ સમાજમાંથી વડનગરમાંથી PhD કરનાર તેઓ પ્રથમ હતા. તેઓ શ્રીનું સર્વિસ કરતા કરતા PhD કરવાનું કામ એ સમયમાં પણ પ્રશંસનીય હતું. એ સિવાય ત્રીજા એક મહાનુભાવ એ ડૉક્ટર કાંતિભાઈ રામી છે. ડૉક્ટર કાંતિભાઈ રામી
એ વડનગરની બીએન હાઈસ્કૂલના શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ વડનગર આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે પણ કામગીરી સંભાળી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદમાં પત્રકારત્વના ક્ષેત્રે પ્રવૃત્ત બન્યા હતા અને ત્યાં પત્રકાર તરીકે એમની નામના હતી. એ પત્રકારત્વના કાર્ય દરમિયાન જ તેઓ શ્રીએ PhD કર્યું હતું. આમ વડનગરમાં જન્મી અને વડનગરનું નામ રોશન કરનાર સપૂતોના લિસ્ટમાં એક સુખરામદાસ બેચરદાસ પટેલ પણ હતા કે જેમણે નવીન સર્વ વિદ્યાલયની સ્થાપના કરી અને વડનગરને શિક્ષણ ક્ષેત્રે એક અગત્યનું પ્રદાન કર્યું હતું. શ્રી સુખાકાકા એ વડનગર નગરપાલિકાના સભ્ય તરીકે પણ લાંબો સમય રહ્યા હતા. આમ આજે આપણે વડનગરના સપૂતો કે જે 20મી-21મી સદીના હતા એમના વિશે જાણકારી મેળવી. આભાર.